નેચરલ જે શબ્દો કે જે વાક્યો તમારા હૃદયમાં તમે સાચવા છે અને કાયમી સાચવી રાખજો. આજનો આપણો પ્રસંગ આમ તો વિદાય સમારંભ, પણ એના કરતાં આ જગ્યાએ એનું નામ આપણે કોંગ્રેચ્યુલેશન સેલિબ્રેશન રાખીએ તો વધારે સારું હશે. કારણ કે કોંગ્રેચ્યુલેશન એટલા માટે કે તમે સફળતાપૂર્વક તમારું ધોરણ 8 સુધીનો અભ્યાસ અને પાયાના જે કંઈ પણ જીવનના જરૂરી જે મંત્રો છે એ બધા જ તમને ગુરુજનોએ આપ્યા છે. તમારું આગળ ઉજ્જવળ ભવિષ્ય, ધોરણ 8થી તમે આગળ જતા ખૂબ જ તમારું જે જીવન છે એ સુખમય, લાભમય અને આનંદમય બની જાય એવી બધાની હૃદયની અભ્યર્થના છે, ઈચ્છા છે, પ્રભુને પ્રાર્થના પણ છે. જીવનમાં સમસ્યાઓ તો આવતી જ રહેવાની છે. કોઈ પણ જે છે ને ઈશ્વરે જે કંઈ પણ બનાવ્યું છે હંમેશા કોઈ સીધી રેખામાં નથી બનાવ્યું. આપણો પણ જે કાર્ડિયોગ્રામ કાઢવામાં આવે તો આપણો જે હાર્ટના જે પંપ ધબકારા છે એ તમે એ પ્રમાણે વર્તુળમાં એને ત્રિકોણ આકારમાં જોઈએ છીએ. ઈશ્વરે કંઈ પણ જે રચના કરી છે એ કોઈ સીધી રેખામાં નથી. જીવન પણ ક્યારેય સીધુંમય, ક્યારેય ગતિ નથી કરવાનું. તમે સૃષ્ટિનો કોઈ પણ તમારી સામે આસોપાલવના પાંદડા જોઈ લો એની ધાર પણ ખાંચાવાળી છે. શિખરનું ટોંચ જોઈ લો એ પણ ખાંચાવાળી છે. જીવનમાં ક્યાંય પણ કોઈ સીધી રેખામાં હોય તો એનો અંત નક્કી હોય છે. જ્યારે પણ આપણો પણ કાર્ડિયોગ્રામ કાઢવામાં અને સીધી રેખામાં ગતિ કરતો જ્યારે રિપોર્ટ આવે ત્યારે આપણું પણ જીવન અંત હોય છે. તો આપણે સરસ મજાનો આજનો દિવસ બધાએ સેલિબ્રેટ કર્યો છે. વિદાય સમારંભ તો એક ઔપચારિકતા છે, કારણ કે તમારે જીવનમાં આગળ વધવું હોય તો બંધિયાર પાણી જે છે એ બંધિયારપણાના કારણે એમાં વાસ આવી જાય છે. એ સદૈવ સતત એ વહેતું રહેતું હોય તો જ એની જે સ્વચ્છતા પાણીને જળવાઈ રહેતી હોય છે. તો જીવનમાં પણ તમારે પણ અનેક અજીતો વિદાય તમારા આવવાના છે. તમારા જન્મ પછીથી તમે વિચારો હોસ્પિટલમાંથી તમારી જે વિદાય એ ખુશીની વિદાય હોય, પણ ત્યાર પછી તમે મોટા થતા થતા ત્યારે તમે પ્રાથમિક શાળામાં જેમ આજે અહીંયા આપણો વિદાય સમારંભ, અહીંથી તમે હાઈસ્કૂલમાં જવાના છો ત્યારે પણ તમારો હાઈસ્કૂલમાં પણ એક વિદાય સમારંભ, ત્યાર પછી તમે કોઈ એક સારી એવી નોકરી, કોઈ એવી સારા ડિપાર્ટમેન્ટમાં એક નોકરી કરવાનું, એ પહેલાં પણ તમારી જે એક ઘરેથી જે એક વિદાય, કન્યા વિદાયનો જે પ્રસંગ છે એની પણ એક મારે જરાક નાનકડી વાત કરવી છે તમને, કે એ જે બેટી અને માની વચ્ચેની એક વાત છે હોય કે નહીં કરની હે મુજે સાધી, નહીં હોના મુજે પરાઈ હે. માં બેટી સે કહેતી હે કે માં નહીં કરની હે મુજે સાધી, નહીં હોના મુજે પરાઈ હે. કેસે મેં રહ પાઉંગી માં, કેસે મેં રહ પાઉંગી માં, તુમ બિન સોચ આંખે ભર આતી હે. સુનકર બેટી કી બાત માં ધીરે સે મુસ્કુરાતી હે, સુનકર બેટી કી બાત માં ધીરે સે મુસ્કુરાતી હે, પાસ બુલા બેઠ પ્યાર સે માં ઉસકો કુછ સમજાતી હે. કે બેટી ये हम सब की ये रीत पुरानी है, हम सबको निभाना पड़ता है, आज नहीं तो कल एक दिन बेटी को अपने घर जाना ही पड़ता है. ये सिर्फ तुम्हारी कहानी नहीं है, ये हम सबकी ये कहानी है. बड़ा किया जिसे बड़े अरमानों से, बड़ा किया जिसे बड़े अरमानों से, इस बेटी को एक न एक दिन अपने बेटे अपने पिता का घर उसको अपने घर जाना ही पड़ेगा. कन्या विदाय नो जे एक प्रसंग होय छे जरा बाप ये दीकरी जे छे एना આંગણામાં એના ભાઈ સાથે એના પરિવાર સાથે ધીંગા મસ્તીને જે મજા કરી અને જે ઉછેર થયો છે અને જે સમય આવે છે કન્યા વિદાય ત્યારે ભલભલાના આંખોમાં આંસુ આવતા જ હોય છે. એ બાપ પણ એક મક્કન મને એક મેસેજ આપે છે, એક સંદેશો આપે છે કે દીકરી જો પ્યાર તુમને પાયા ઇસ ઘર મેં વહી પ્યાર ઉસ ઘર કો ભી દેના, યદિ કોઈ ગુસ્સે મેં કુછ કહે ભી દે તો દિલ પર મત લેના. પ્યાર જો પાયા ઇસ ઘર મેં વહી પ્યાર ઉસ ઘર કો ભી દેના, કોઈ અગર ગુસ્સે મેં કુછ કહે ભી દે તો દિલ પર મત લેના. જો આભૂષણ જિસ જગહ કે લિયે બનાયા હૈ વહીં પે વો જસતા હૈ, જો આભૂષણ જિસ જગહ પે લિયે બનાયા હૈ વહીં વો સજતા હૈ. બેટી નયે લોગો કે બીચ રિશ્તે બનાને મેં વક્ત તો લગતા હૈ, એક ન એક ન દિન બેટે કે ઘર પિતા કા ઘર કો છોડના હી પડતા હૈ. તો આ એક વિદાયનો જ આમ તો અવસર છે, પણ ખુશીની પલ એટલા માટે છે કે વિદાય થવું જીવનમાં સફળ થવા માટે જરૂરી હોય છે. તો બધાને આવનાર જીવનમાં બેસ્ટ ઓફ લક, અને આપણા ગુરુજનો હર હંમેશા તમને કહેતા જ હોય છે કે ક્યારેય પણ ભલે તમે ધોરણ 8થી અમારીથી વિખોટા પડો છો, કારણ કે 9મું ધોરણ આપણી શાળામાં નથી, પણ જીવનમાં કંઈ પણ તમારે ગુરુજનોની જરૂર હોય છે, ઘણી એવી સમસ્યાઓ જીવનની હોય છે કે જે આપણે કોઈ પાસે ખોલીને વાત ન કરી શકીએ, તો એવામાં પણ આપણા ગુરુજનો છે એ તમને જાહેરમાં કહેતા હોય છે કે કોઈ પણ સમયે તમે, અને ઘણી દીકરીઓ આપણી આવતી પણ હોય છે, આ દમયંતી ટીચર છે કે પછી ટીચર મને ઘણીવાર કહેતા હોય છે કે અગાઉ આપણા ધોરણમાં ભણી ચૂકેલી દીકરીઓ એમના કોઈ પ્રશ્નો લઈ અને બહેનો પાસે આવે છે, દીદીઓ પાસે. તો ફરીથી બધાને જીવનમાં ખૂબ જ આગળ વધો,
મા બાપ જે કઈ સપના સેવ્યા છે તમામ સપનાઓને પૂર્ણ થાય એવી મનની અંદર ક્યારેક દિવસમાં એક ઝબકારો થાય. આપણે એક નાનકડી એક મિનિટની એક આપણે એક એક્ટિવિટી કરવી છે. તમારે જીવનમાં જે કંઈ પણ જોઈએ છે ને, જીવનમાં જે બનવા માગો છો, જે ઈચ્છો છો, એનું એક માનસપટ ઉપર એક કલ્પના. દાખલા તરીકે આમાંથી કોઈને આઈએએસ ઓફિસર બનવું હોય, કલેક્ટર, ડોક્ટર, એન્જિનિયર, જે કંઈ બનવા ઈચ્છતા હોય, એક સારો નાગરિક પણ, સારી એક સંસ્કારી નારી પણ, જે ઈચ્છો છો જીવનમાં આવનાર સમયમાં, એનું નાનકડું એક તમારે તમારા માનસપટ ઉપર એક મિનિટ માટે આપણે એનું વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. આ અલૌકિક શક્તિઓ છે જે આપણને ચાર્જ કરે છે. કોઈ પણ કામ કરવા માટે છે ને આપણે ચાર્જિંગ થવું પડે છે, આપણને બળ મળવું જોઈએ. તો આ ચાર્જિંગ કરવા માટે એક એક્ટિવિટી છે, આપણે બધાએ એક કામ કરવાનું છે. હું કહું ને એટલે આંખો બંધ કરી સાવ એકદમ હળવાશની પળોમાં નિર્વિચારની સ્થિતિમાં બેસી અને ખાલી 30 સેકન્ડ માટે, કે હું જ્યારે આંખો ખોલવાનું કહું ને ત્યારે ખોલવાની છે. ફરીથી એક સૂચન સાંભળજો, મનમાં તમારે એવો ખ્યાલ રાખવાનો છે કે જીવનમાં જે ઈચ્છો છો અને જે તમે વિચારશો એ તમને મળવાનું છે. 100% મારા જીવનમાં એમાં અનુભવ્યું છે. જે તમે વિઝ્યુલાઇઝ કરીને મનમાં વિચારશો એ આવનાર સમયમાં ચોક્કસ તમને મળવાનું જ છે. તો અત્યારે એનું પ્રોગ્રામિંગ કેવું કરવું, શું જોઈએ છે, એનું અત્યારે ચિત્ર જોઈ, હાલતા ચાલતા ચિત્ર જોજો. પાછા તમે ડૉક્ટર બનવા ઈચ્છતા હો તો તમારા ગળામાં સ્ટેથોસ્કોપ હોય, દર્દીઓને તમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છો, એ સાજા થઈને તમને આશીર્વાદ આપી રહ્યા છે. આવું એક ફિલિંગ સાથે ઇમોશનલી લાગણી સભર ચિત્ર જોઈ અને ખાલી એક મિનિટ માટે આપણે આંખો બંધ કરી અને એ જે જોઈએ છે ને એના ચિત્રનો વિઝ્યુલાઇઝ કરવાના. શૂટિંગ બંધ કરી.